समाचार विगतवार अमदावाद महानगरपालिका संचालित वीएस होस्पिटल करायो छे 7 करोड़ नो दंड। पीएफ कमिश्नरे वीएस होस्पिटल ने आ दंड कर्यो छे। मंगलवारे योजाली वीएस बोर्ड मीटिंग में आ बाबते उग्र चर्चा करवामां आवी। तो केन्द्र सरकार नियम अनुसार 2005 पछीना कर्मचारियों माटे न्यू पेन्शन स्कीम एटले के एनपीएस में खातु खोलावानुं होय छे, परंतु होस्पिटल द्वारा एनपीएस में खातु खोलवाने बदले पीएफ में ज कर्मचारी ने नाणा भरवामां आवी रह्या छे। अने आ मामले पीएफ कमिश्नरे वीएस होस्पिटल ने 7 करोड़ नो दंड फटकार्यो छे। दंड बाद होस्पिटल नुं तंत्र रिव्यू में पण हता, जो के त्यां दंड यथावत राखवामां आव्यो छे। तेथी हवे ईपीएफ में भरेली रकम पाछी लेवानो प्रश्न उपस्थित थयो छे। ज्यां सुधी ईपीएफ माथी पैसा पाछा न आवे त्यां सुधी दंडनी रकम कॉर्पोरेशन पासेथी पैसा लेवामां आवे तेवी चर्चा चाली रही छे। ત્યારે વિપક્ષે આ મામલાને ગંભીર ગણાવ્યો છે અને જવાબદારો સામે પગલાં લેવાની માંગણી કરી છે। ત્યારે ફરજ મહત્વની બાબત તો એ કે જ્યારે સત્તાધીશોએ જવાબદાર લોકોને નાણાં પરત લેવાની ફરજ પાડવામાં આવશે તેમ જણાવીને આ અંગે તપાસ કરવાની વાત કરી છે। જોકે સવાલ એ છે કે અહીં આટલા લાંબા સમય સુધી રકમ અન્ય ખાતામાં ભરાતી રહી તેની કોઈ ખબર પણ ના હોય તેવું બની શકે ખરું, કે પછી કોઈને આ વાત પર ધ્યાન આપવાની જરૂર નથી લાગી? એ જવાબદારી સાથે એમણે જવાબ પણ આપવાનો છે અને આગળ બધી ડિટેલ ચર્ચા પણ એ લેખિતમાં આપવાના છે। અને આગામી દિવસમાં આ જે ભૂલ થયેલી જે રૂપિયા છે એને રિકવર કરવાની પ્રોસિજર ચાલુ થઈ જશે। કેટલી અમાઉન્ટ છે અને કોણ કોની પાસેથી આ રિકવર કરવામાં? 7 કરોડ 66 લાખ જેવી અમાઉન્ટ છે અને એ જે જગ્યાએ ભરાયા છે એનાથી બીજી જગ્યાએથી એને રિકવર કરવાની પ્રોસિજર ચાલુ કરવાની છે। અધિકારી સામે એટલા માટે અત્યારે પગલાં લેવાનું કશું નથી વિચારેલું કે એક વખત પૈસાની રિકવરી થઈ જવાની પ્રોસિજર થઈ જાય। વીએસ હોસ્પિટલના બેદરકાર સુપ્રિન્ટેન્ડન્ટ ડીન અને ડિરેક્ટરોના કારણે તે ઈપીએફમાં જમા કરવામાં આવી અને તેના કારણે પ્રોવિડન્ટ ફંડ કમિશનરશ્રીએ વીએસ હોસ્પિટલને 7.66 કરોડનો દંડ ફટકાર્યો અને આ દંડ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી માંગણી વીએસ હોસ્પિટલ કરી છે। ત્યારે વીએસ હોસ્પિટલમાં કઈ રીતની બેદરકારી ચાલી રહી છે તે ભારતીય જનતા પાર્ટીના વહીવટનો એક નમૂનો છે।